ચોટીલામાં તસ્કરો બન્યા બેખોફ. પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા મકાનમાં ધોળે દિવસે લાખોની મત્તાની ચોરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી રાબેતા મુજબ ચોરોને પકડવાનું આશ્વાસન આપ્યું. સુપ્રસિદ્ધ ચામુંડાના ધામ ચોટીલામાં ચોરોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી. છેલ્લા 2-3 મહિનામાં ડઝન જેટલી રાત્રિના ચોરીઓ થઈ છે, ત્યારે ગઈકાલે ચોરોએ ટ્રાફિકથી ધમધમતા 2 મકાનોમાં ધોરે દિવસે લાખોની રકમ અને સોનાના ઘરેણાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. રામચોકમાં જ્યોતિબહેન પારેખનું મકાનમાં અને શાસ્ત્રીનગરમાં વિક્રમભાઈ રાઠોડના મકાનમાંથી લાખો રૂપિયાની રોકડ અને 30 તોલા સોનું, 500 ગ્રામ ચાંદીના ઘરેણાની ચોરી ધોરે દિવસે થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોટીલાના શહેરીજનો દ્વારા શહેરના માર્ગો ઉપર સીસીટીવી લગાવી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ ઉઠી છે. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. આ રામચોકમાં હું 12:30 જમવા ગઈ અને 2 વાગે આવી ત્યાં મારા ઘરમાં ચોરી થઈ ને બધું રેડ ફફેડ હતું. મારી સોનાની વસ્તુ ગઈ છે, ચાંદીના સેટ ગયા છે અને 2000 રોકડ રકમ ગઈ છે. તો આ કઈક પબ્લિક એ બધા ભેગા થઈને આટલા આટલો મેઇન રોડ મેઇન બજારમાં જો આ રીતની ચોરીઓ થાય તો પછી આ કોઈ પબ્લિક કેમ કઈ કરતી નથી એમ. ક્યારે 12 વાગે? એટલે ક્યારે? આજે બપોર દિવસે 12 વાગે? હા, બપોર 12 વાગે દિવસે. આ ઘરમાં અમે ઘરમાં આવ્યા ત્યારે તાળા તોડેલા હતા અને બધું ઘરમાં વેર વિખેર કરી નાખ્યું હતું, બધું રમણ ભમણ પડ્યું હતું.